પડકાર બોલાય હું આપનું સ્વાગત છે હું છું બરકતુલા ખત્રી સાંસદ મનસુખ મસાવા કેટલા હપ્તા મળે છે એમ કઈ મામલતદારે જાહેરમાં સવારો કર્યા અને સાંસદ તરીકેની ગરિમાને પણ ભૂલ્યા એ અંગે મીડિયાએ ઉડડો લઈ નાખ્યો છે. નારેશ્વર નજીક ભૂમાફિયાઓના ડમ્પર અડફેટે ભરૂચના જનોરના 3 લોકો મોતને ભેટ્યા હતા તે મામલો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવા મંગળવારે તેમના તમામ કામો પડતા મૂકી ઘટનાસ્થળે નિરીક્ષણ કરવા દોડી ગયા હતા. મામલતદારને ખખડાવ્યા, માણસ મળે તેની કિંમત નથી, હપ્તા લેવાના હારા લાગે છે, આ પ્રકારની વાત કહી સાંસદે સર્કલને પણ ખખડાવી કહ્યું, કોઈ પણ તંત્ર બેફામ માટી અને રેતીના દોડતા વાહનો સામે કેમ ધ્યાન આપતું નથી. આ અંગે જે વિડીયો છે, વિડીયો પણ વાયરલ થયો છે આપણી સમક્ષ. વિડીયો સમગ્ર અવાજ સાથે પણ અમે તમને દર્શાવીશું. સમગ્ર મામલો પહેલાં આપણે ચર્ચા કરી લઈએ. ભરૂચ અને નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા ફરી આખરા પાણીએ જોવા મળ્યા છે. સોમવારે નારેશ્વર પાલેજ રોડ ઉપર ભરૂચ તાલુકાના જનોર ગામના પૌત્ર અને નાના નાનીનું મૃત્યુ થયું હતું. જનોરના 3 લોકોના ભૂમાફિયાઓના કારણે થયેલા મોતમાં ભરૂચના સાંસદ મનસુખ વસાવા મંગળવારે તમામ કામ છોડી ઘટનાસ્થળના નિરીક્ષણ માટે દોડી ગયા હતા. સાંસદ આવી રહ્યા હોવાની જાણ થતાં મામલતદાર સરપંચ સર્કલ તલાટી સહિતના સ્થળ પર દોડી આવ્યા હતા. સાંસદ મનસુખ વસાવાએ મામલતદારનો જાહેરમાં ઉડડો લીધો હતો અને બેફામ ગાળો પણ બોલ્યા હતા. સાંસદ તરીકેની ગરિમા પણ ભૂલ્યા હતા. રેતી અને માટીના ડમ્પરોને બેફામ દોડતા ભૂમાફિયાઓને કોણ પાલવી પોસી રહ્યું છે? તંત્રની રહેમ નજર સિવાય આ શક્ય જ નહીં હોવાની સાંસદે જાહેરમાં રોષ ઠાલ્યો હતો. મામલતદારને ખખડાવતા સાંસદે જાહેરમાં તેમનું સીધું જ કહી દીધું હતું કે આ બેરોક તો કેમ ચાલે છે, તમે હપ્તા નથી લેતા. મામલતદારે જાહેરમાં 2-3 વખતે સાંસદે સવાલ કર્યો હતો કે કેટલા હપ્તા મળે છે કહો. સરપંચ સર્કલને પણ સાંસદે આડે હાથ લીધા હતા. તાલુકામાં બેફામ માટી અને રેતી ચોરી ચાલતી હોય તેનાથી સમગ્ર તંત્ર કઈ રીતે અજાણ હોય તેવો પ્રશ્ન પણ જાહેરમાં સાંસદે ઉઠાવ્યો હતો. એક જ વર્ષમાં 7 લોકોના ભૂમાફિયાઓના વાહનોથી મોત થયા હોય લાલઘૂમ થઈ ગયેલા સાંસદ મનસુખ વસાવાએ માણસો મળે તેની કિંમત નથી એમ જણાવી રહ્યા કિંમત નથી જણાવી હપ્તા લેવાના હારા લાગે છે તેવો પણ રોષ વ્યક્ત કર્યો હતો. શું સમગ્ર મામલો આપણે ઓડિયો સાથે પણ સમગ્ર હકીકતને જોઈએ. ત્રણ માણસો મરી ગયા ખબર છે, બોલાવ તારે એડજીમ ને, બોલાવો બોલાવ એડજીમ ને, નહીં તો હું ધરણા પર બેસું છું. પાછો ખિસ્સામાં હાથ નાખીને ફેરા કરે છે, જાનના આવ્યો છું. કઈ ખિસ્સા માટી અને રેતી આ તાલુકાની અંદર બેફામ બે ચોરી ચાલે છે. આ સુધી આપણા કોઈ તંત્ર એ આની અંદર ધ્યાન આપ્યું નથી. 2 નંબર ની આખી મરી ગયા ખબર છે, બેને આ ભરમાં હાથ મરી ગયા. આ તઈન તો આજે મર્યા, આખા વર્ષ થી ચાલે છે. આવું લોક સુનાવણી હતી ને ત્યારે મેં સરપંચ ને કીધું હતું, સર્કલ છો તો તમને આ વિસ્તાર નો સર્કલ છો. સર્કલ ની શું ડ્યુટી છે? શું ડ્યુટી સર્કલ ની? ઉભારો ઉભારો, સર્કલ ની શું ડ્યુટી છે? એને ઉપરાણો લેવા આવ્યા છો? ચાર કરી ચાર હું છો કરી હું છો એ તમે કરીને એ ડભોઈ થી આવતી કરી અહીંની મેં પ્રાંત ને બી રજૂઆત કરી અહીંની કરો ને પ્રાંત સાહેબ ને જ કીધું બધા ડભોઈ હું લે કરો ભાઈ મારવાની તમારા બધાના બેન છો તો ધંધા મને ખબર છે ગધડી ના હો તમારી બેદરકારી ના કારણે લોકો હેરાન થાય છે ખબર છે જાય છે. હા સાહેબ તમારે નોટ કરો, મારું રેકોર્ડિંગ કરો, ભોસડી ના હું જવાબ આપીશ મેં. હેલો માંદર ચોધો જો આપે બોલાય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂર દબાવશો.